કેમ છો? હાઉ આર યુ? ચાલો બેટા, આજના લાઈવ સેશનમાં, બ્રિજેશ સાહેબના લાઈવમાં તમારું સ્વાગત છે. પહેલા તો તમે ચેનલને નીચે લાઈક ના કર્યું લાઈક કરી દો, અંગૂઠો મારી દો બધાએ. અને બીજી વસ્તુ બેટા, કે તમે જો ચેનલમાં ફરતા ફરતા નવા આવ્યા હો તો તમે સાચી ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને આપણી ચેનલમાં ઘણું બધું ધોરણ 10ના આઈએમપી મટીરિયલ દરેક વસ્તુ તમને આપણી ચેનલમાં મળી જશે. ઘણા બધા વિડીયો છે ગણિતના, અને અત્યારે વિજ્ઞાનનો ભાગ 2, આઈએમપી ભાગ 2 ચાલે છે. તો પહેલેથી છેલ્લે સુધી જ્યાં સુધી લાઈવ પતે નહીં ત્યાં સુધી જોડાયેલા રહેજો, અને તમારું મોસ્ટ આઈએમપી બધું જ ભણતા રહો તો તમને વિજ્ઞાન તમારું કમ્પ્લીટ, એક એક પ્રશ્ન તમે ભણો. ચાલો બેટા, નોટ પેન લઈને બેસો. ચાલો બેટા, એક એક પ્રશ્ન ઝડપી નોટ પેન લઈને આવી જાઓ. તમારો પ્રશ્ન 1, સબ્જેક્ટ સાયન્સ આઈએમપી, સાયન્સ આઈએમપી બરાબર. એક એક પ્રશ્ન ચલાવીશ, એક એક પ્રશ્ન લખીશ, એક એક પ્રશ્ન સમજાવીશ, કમ્પ્લીટ ધ્યાન આપો. ચાલો, પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. હવે એમાંનો તમારો પહેલો પ્રશ્ન છે કે પરમાણ્ય ક્રમાંક 17 ધરાવતું તત્વનું નામ જણાવો. બી, તે તત્વ કયા આર્વતનું છે. સી, તે તત્વ કયા સમૂહનું છે. અને ડી, તે તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો. બેટા, આવા તમારા વિજ્ઞાનના 2 માર્ક્સમાં પ્રશ્ન આવે છે. બોર્ડમાં ધ્યાન બધાયનું, બોર્ડમાં ધ્યાન, પ્રશ્ન નોટ પેન અથવા સ્ક્રીનશોટ લઈને મોડા લખજો. પહેલું કે પરમાણ્ય ક્રમાંક 17 ધરાવતું તત્વ કયું? તો બેટા, આવર કોષ્ટકમાં 17 ક્રમ ધરાવતું તત્વ કયું છે? ક્લોરીન. બરોબર, તો તમારે જવાબ પહેલામાં શું લખવાનો? ક્લોરીન. ક્લોરીન એક શબ્દમાં જવાબ લખો ચાલે. બે, કે તે તત્વ કયા આર્વતનું છે? તો ક્લોરીન એ આર્વત કયું છે? 3, ત્રીજા આર્વતનું. તો આર્વત 3. ચાલો, તો તે તત્વ કયા સમૂહનું છે? તો 17માં સમૂહનું છે. કયા સમૂહનું? ત્રીજું સમૂહ 17. યાદ રાખજો બેટા, આવડ પુસ્તકનો કમ્પ્લીટ અભ્યાસ કરી લેજો. સમૂહ 17. ચોથું, તે તત્વ ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો ઇલેક્ટ્રોન રચના બેટા 17 ક્રમાંક હોય તો 2, 8 અને 7 આ તમારો જવાબ. ચાલો જોઈ લો બેટા પ્રશ્ન નંબર 2. નીચેના આર્વત, પ્રશ્ન નંબર 2, નીચેના આર્વત કોષ્ટકના કયા સમૂહમાં
લાચે ચાલોડા નીચેના 60 કોષ્ટકના કયા સમૂહમાં આવેલા છે બરોબર તમને નામ આપેલા છે બોરોન 2 ફ્લોરિન 3 મેગ્નેશિયમ 4 હિલિયમ 5 અને ઝિંક ચાલો બેટા ધ્યાન આપજો આવો પ્રશ્ન પૂછાય અથવા નામ બદલાય એના માટે બેટા તમારે આવડ કોષ્ટક આખે આખો તમને કમ્પ્લીટ આવડવો જોઈએ બેટા આવડ કોષ્ટક તમને આવડવો જોઈએ ચાલો હવે બોરોન બેટા તમારું બોરોન બોરોન કયા સમૂહમાં આવ્યું કહેવાય 13 તો સમૂહ 13 સમૂહ 13 બરાબર બોરોન તમારું કયા સમૂહમાં કહેવાય તો કે 13 માં સમૂહમાં ફ્લોરિન તો કયા સમૂહમાં સમૂહ 17 સમૂહ 17 ચાલો મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ કયું કહેવાય સમૂહ 2 સમૂહ 2 ચાલો હિલિયમ હિલિયમ બેટા કયું કહેવાય સમૂહ 18 સમૂહ 18 અને ઝિંક ઝિંક કયું કહેવાય સમૂહ 12 આ તમારો બીજો પ્રશ્ન આવી રીતે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પૂછાશે બરાબર છે ચાલો લખી નાખજો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન બે બે માર્ક્સનો પ્રશ્ન લઉં છું પ્રશ્ન નંબર 3 બે તત્વોના નામ જણાવો બે તત્વોના નામ જણાવો બરાબર હવે આવા બે પ્રશ્ન હશે એ કે બાહ્યતમ કક્ષામાં કદાચ અક્ષર નાના પડતા હોય તો થોડું ઝૂમ કરી નાખજો અક્ષર નાના પડતા હોય તો રાખી અને તમારે બોર્ડને ઝૂમ કરવાનું બરાબર અને 720 માં ચાલુ કરી અને હાઈ ક્વોલિટી માં ચાલુ કરીને ઝૂમ કરવાનું એટલે બેટા બધું ક્લિયર થઈ જાય ને ભણવું હોય તો સેક્રિફાઈસ એટલે તમારે કરવું જ પડે બરાબર ચાલો એટલે બધી વસ્તુ સાઈટ પ્રોવાઇડ ના કરી શકે અને કે આમાં કે ફ્રી માં બધું ચાલે છે એટલે જે મળે છે જેટલું મળે છે એનો લાભ લો બરાબર મારાથી બને એટલો 100% સારો ટ્રાય કરું છું ચાલો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય અને બે બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય ચાલો બે તત્વોના એવા નામ જણાવો કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય અને બીજું કે તેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય એટલે કેવા શું માંગે એવા ગમે તે બે ઉદાહરણના નામ આપો બાહ્યતમ એટલે છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે અને એની છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે એવા બે નામ આપવાના તો બેટા હું તમને લિથિયમ ચાલો બેટા લિથિયમ એનો જવાબ બેટા આન્સર પહેલાનો કે લિથિયમ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 બરાબર એની સંજ્ઞા Li પરમાણુ ક્રમાંક 3 એટલે 2 અને 1 જો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવ્યો બરાબર બીજો સોડિયમ ચાલો બેટા બીજું ઉદાહરણ આપું છું સોડિયમ બરાબર સોડિયમનો પરમાણુ ક્રમાંક શું થાય Na બરાબર 2 8 અને 1 એક ઇલેક્ટ્રોન આવ્યો બારે છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવવો જોઈએ લાખને વિદેશને 11 ચાલો હવે શું કીધું બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય બરાબર એટલે બીજાનો આન્સર એ અને બી લખી દો એટલે કન્ફ્યુઝન ના થાય ચાલો બીજાનો આન્સર ચાલો શું કીધું બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન કે એટલે તમારે એવા ઇલેક્ટ્રોન લેવાના પાછળ બે આવવું જોઈએ તો બેરેલિયમ એટલે બી ઈ એટલે શું આવે 22 બરાબર અને બીજું પાછળ બે આવતું હોય મેગ્નેશિયમ
મેગ્નેશિયમ એમજી 282 કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 3 તમારો અહીંયા કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 4 ખબર પડે છે, મજા આવે છે. ચાલો તમારા બધા આઈએમપી પ્રશ્ન ગાડેલા છે મે મારી જાતે. ચાલો પ્રશ્ન નંબર 4 પરમાણુ ની ઇલેક્ટ્રોન નિયો રચના પરથી આર્વત કોષ્ટકમાં સ્થાન જણાવો. ચાલો હવે તમને આવું આવ્યું છે કે 2 8 4 અને 2 2 8 8 અને 1. ચાલો બેટા મસ્ત આઈએમપી પ્રશ્ન છે, ક્યાંય તમારી બુક ગાઈડમાં આવેલો ને ભાઈ. ચાલો બેટા આવા પ્રશ્નો બેટા પૂછાય, ધ્યાન આપો, ફોકસ કરો, કોઈ તમારા બુઢા સાહેબો આવા આઈએમપી નહીં આવે. ચાલો 2 8 4 2 8 8 1 બરોબર. ચાલો હવે 8 ને 2 10 10 ને 4 14 બરોબર. એટલે પરમાણ્ય ભાઈ પહેલું તો શું કીધું છે, ફરીથી રકમ 2 8 ને 4 બરોબર. એટલે 8 ને 2 10 ને 14 એટલે પહેલા માટે આપણે લખીએ, પહેલા માટે એનો આન્સર બરોબર. તો એનો પરમાણુ ક્રમાંક કયો કહેવાય, 14. પરમાણુ ક્રમાંક કયો કહેવાય, જો 8 ને 2 10 ને 14 એટલે પરમાણુ ક્રમાંક કયો કહેવાય, 14. હવે 14 નું 14 છે તો એનું આર્વત કયું કહેવાય, 3. આર્વત કયું કહેવાશે, 3. અને સમૂહ કયો કહેવાશે, 14. તો સમૂહ કયો કહેવાશે, સમૂહ કયો, આર્વત 3 અને સમૂહ કયો કહેવાય, 14. ચાલો હવે આનું આન્સર 2. ચાલો 8 ને 8 16, 17 ને 2 19, કયો 19. તો તમારે લખવાનું કે પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક કયો, 19. હવે એનું આર્વતમાં સ્થાન કયું કહેવાય, આર્વત કયા આર્વતમાં આવે, તો ચોથા આર્વતમાં આવે. અને સમૂહ કયો એનો કહેવાશે, સમૂહ તો કયો કહેવાય, પ્રથમ. કયો કહેવાય, 1 1 એટલે પ્રથમ બરોબર છે. ચાલો બેટા મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચાલે છે. ચાલો એના પછીનો પાંચમો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5, સમૂહમાં પરમાણ્ય ત્રિજ્યા, પરમાણ્ય ત્રિજ્યા વધે છે સમજાવો. બેટા મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્ય ત્રિજ્યા નો વધારો થાય છે. તો કે પહેલો પોઈન્ટ કે એક જ સમૂહમાં એક જ, પછી પ્રશ્ન સમજાવું છું, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્ય ક્રમાંક વધે છે. શું વધે છે બેટા, પરમાણ્ય ક્રમાંક નો શું થાય છે, વધે છે. બીજો પોઈન્ટ લખવાનો કે જેથી કેન્દ્રીય વીજભાર નો શું થાય છે, વધે છે. ત્રીજો પોઈન્ટ લખવાનો તેમજ નવી કક્ષા ઉમેરાય છે.
ચાલો એના પછી લખવાનો કે નવી કક્ષા ઉમેરવાથી કેન્દ્ર અને બહારની કક્ષાનું અંતર વધે છે એના પછીનો પોઈન્ટ લખવાનો તેથી કેન્દ્રીય વીજભાર વધતા છતાં ઇલેક્ટ્રોનનો આકર્ષણનું વલણ ઘટે છે આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે છે ચાલો બેટા સમજાવો 2 મિનિટ ચાલો ત્યાં સુધી એકવાર વાંચી લો પ્રશ્ન ભેગા કર બેટા ચાલો બેટા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય ત્રિજ્યા શું થાય છે વધે છે કેમ તો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંકનો વધારો થાય છે જોઈએ 2 8 1 હોય 2 8 2 થાય 2 8 3 થાય એટલે ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે બીજો પોઈન્ટ જેથી કે જો પરમાણુ ક્રમાંક વધે તો તેનો વીજભાર શું થાય છે વધે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણીય ક્રમાંકમાં વધારો થાય છે જેથી તેનો વીજભાર વધે છે તેમજ નવી કક્ષા ઉમેરાય છે વીજભાર વધે અને નવી કક્ષા ઉમેરાય પહેલો પોઈન્ટ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુઓ ક્રમાંકનો વધારો થાય તેથી તેનો વીજભાર વધે છે અને નવી કક્ષા ઉમેરાય છે ત્રીજો પોઈન્ટ કે નવી કક્ષા ઉમેરવાથી કેન્દ્રનું બહારની કક્ષાનું અંતર શું થાય છે વધે છે બહારની કક્ષાનું અંતર શું થાય છે વધે છે તેથી કેન્દ્રીય વીજભાર વધતો હોવા છતાં ઇલેક્ટ્રોનનું વલણ શું થાય છે ઘટે છે આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ત્રિજ્યામાં વધારો થાય છે ચાલો ફરીથી આ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે જેથી કેન્દ્રીય વીજભાર ઘટે છે અને નવી કક્ષાનો ઉમેરો થાય છે નવી કક્ષા ઉમેરવાથી કેન્દ્રની બહારનું અંતર ઘટે છે જેથી કેન્દ્રીય વીજભાર વધતા છતાં ઇલેક્ટ્રોનનું આકર્ષણનું વલણ ઘટે છે આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ત્રિજ્યા વધે છે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 6 સમૂહ 17 માં સમૂહ 17 ના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો ચાલો એ એ ધાતુ છે કે અધાતુ તે જણાવો બી એ અને સી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે કે
ઓછું તે જણા ભાઈ કોઈ બુઢ્ઢાના પેમ્પલેટમાં આવો પ્રશ્ન નહીં હોય હે જોજો ભાઈ રહી ના જતા હોય કોઈ બુઢ્ઢાવાના પેમ્પલેટ પાકા કરવા જશો તો એ પેમ્પલેટમાં ઘાર લેશો ને તો પ્રશ્ન ભગડીને પૂછાશે એટલે કોઈ બુઢ્ઢાવાના પ્રશ્ન પેમ્પલેટના સહારે ના રહેતા દેખા રહી જશો કોર્ટમાં આવો પ્રશ્ન પૂછાઈ જાય ભાઈ બુઢ્ઢાના પેમ્પલેટમાં નહીં હોય આવો પ્રશ્ન તો કોઈ બુઢ્ઢાઓ ના તે જણાવો બરાબર તમને આવો પ્રશ્ન બોલો હોય ને કોઈ બુઢ્ઢાના પ્રશ્નમાં આ પ્રશ્ન હે તો મારી જોડે શરત લગાવવા ભાઈ હું જે બુઢ્ઢાની વાત કરું હો એ બુઢ્ઢો એ તમને સમજદાર છો સમૂહ 17 ભાઈ પ્રશ્ન તમારો આવો છે પહેલું લીટું એ લીટું અને સી ચાલો આ તમારો પ્રશ્ન છે બેટા આવો પ્રશ્ન જોયો કે કોઈ બુઢ્ઢાના પેમ્પલેટમાં ચાલો ધ્યાન આપો કે સમૂહ 17 ના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો એ ધાતુ છે કે અધાતુ એટલે આ સમૂહ 17 માં આવું આપેલું છે આમાં આ એ ધાતુ છે કે અધાતુ બીજું એસ એ સી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું ક્રિયાત્મક તો પહેલું એ તત્વ શું છે એ શું છે અધાતુ છે પહેલો તો જવાબ શું આવે એ એ અધાતુ છે બરાબર પહેલો જવાબ શું આવે કારણ કે 17 સમૂહ ક્લોરીન ક્લોરીન શું છે અધાતુ છે બરાબર બીજું કે એ એ સી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું ક્રિય પ્રતિક્રિયા તો શું છે ભાઈ વધુ પ્રતિક્રિયાત્મક છે તો શું લખવાનું એ એ સી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે પહેલામાં શું એ ધાતુ છે કે કારણ કે સમૂહ 17 માં આવેલું હોય અને 17 માં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે છેલ્લે ભાઈ 2 8 10 અને 7 એટલે છેલ્લે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય છે બરાબર એટલે એ શું કહેવાય છે અધાતુ છે અને પછી શું કહેવાય પ્રતિક્રિયાત્મક છે તો શું આવશે પ્રતિક્રિયાત્મક છે કારણ કે એની સક્રિયતા શ્રેણી શું થાય છે ઘટતી જાય છે એટલે શું કહેવાય વધુ પ્રતિક્રિયાત્મક છે ચાલો બેટા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 7 આવો આપણે આજે સારા એક એવો પ્રશ્ન તમને સોલ્વ કરાવજું બેટા જેથી કરીને તમારું ભલું થાય ચાલો કોઈ બુઢ્ઢાઓની આબરૂ રહી જાય ચાલો પ્રશ્ન નંબર 8 મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટકને આવર્ત કોષ્ટક ના ફાયદા જણાવો ના ફાયદા જણાવો બેટા મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટક ના ફાયદા જણાવો તો મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટક ના પછી ડોબરેલિયન આ બધું આઈએમપી આઈએમપી પ્રશ્ન કહેવાય બબે માર્ક્સમાં પૂછાય ચાલો પહેલા લખીને સમજાવું કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા પહેલો ફાયદો શું કે એને જ્યારે વર્ગીકરણ કર્યું ને ત્યારે કેટલાક તત્વો શોધાયા જ નહોતા એ તત્વનું વર્ગીકરણ ભાઈ મેન્ડેલિફે કરી નાખ્યું બરોબર એટલે પહેલો જવાબ ખબર પડી ચાલ બીજો ભાઈ તેથી તત્વોનો સંશોધન કાર્યને વેગ મળ્યો ભાઈ તત્વ જતા સુધી તત્વનું કામ મેન્ડેલિફે કર્યું એટલે તત્વની શોધ કરવાનો શું મળ્યો નવો વેગ મળ્યો આ બીજો ફાયદો થયો ત્રીજો ફાયદો કે કેટલા તત્વો ના પરમાણ્વીય દળ ની હરિવાર ચકાસણી થઈ શકી
થઈ શકે. ચોથો, તેમણે પોતાના આવડ પુસ્તકમાં કેટલી ખાલી જગ્યા છોડી હતી. જેમાં પાછળથી શોધાયેલ તત્વને સ્થાન મળ્યું. બેટા ફરીથી આખો પ્રશ્ન એકવાર મસ્ત સમજાવી દઉં છું કે મેન્ડેલિયમની આવડ પુસ્તકના ફાયદા જણાવો. તો પહેલો ફાયદો કે મેન્ડેલિયમે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા જ ન હતા. જે તત્વો શોધાયા જ નતા એનું વર્ગીકરણ મેન્ડેલે કર્યું. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે તેથી તત્વોના સંશોધન કાર્યમાં નવો વેગ મળ્યો. પહેલો પોઈન્ટ કે તત્વો શોધાયા જ ન હતા. બીજો પોઈન્ટ કે તત્વોના સંશોધન કાર્યમાં વેગ મળ્યો. ત્રીજો પોઈન્ટ કેટલાક તત્વોના પરમાણીય દળ ને ફરી ચકાસણી કરી શકાય. પહેલો પોઈન્ટ કે શોધાયા જ ન હતા. બીજો પોઈન્ટ કે એના સંશોધનને વેગ મળ્યું. ત્રીજો પોઈન્ટ કે તેના પરમાણીય દળ ને ફરી ચકાસણી કરી શકાય. ચોથો પોઈન્ટ કે તેમણે આવડ પુસ્તકમાં કેટલી જગ્યા ખાલી રાખી હતી અને એ પાછળથી શોધાયા પછી એમાં એમને સ્થાન મળ્યું. જ્યારે એમને ખાલી રાખી હતી એ નવા તત્વો શોધાયા એમને એમાં એમને સ્થાન મળ્યું. આ ફરીથી એકવાર જોઈ લો બેટા. ભાઈ છેલ્લે સુધી કહું છું, વારંવાર કહું છું, જેટલા જોડાયેલા છો એટલા છેલ્લે સુધી રહો. અને બીજું કે વિડીયો લોક નાખવાનો છું, વિડીયો લોક જ રાખીશ. લાઈવ માં હશે એને જ દેખાશે. બરોબર, જે વિદ્યાર્થી લાઈવ માં હશે એ જ વિદ્યાર્થી પ્રશ્ન જોઈ શકશે, બાકી નહીં જોઈએ કેવું કરી નાખીશ. એટલે લાઈવ માં રહો તો કંઈક આવડશે. ચાલો પ્રશ્ન નંબર 9. 27 મિનિટમાં 9 પ્રશ્ન આવ્યો બેટા, કે નાનું કામ ન રહ્યું. ચાલો ડોબ્રેનરનો ટ્રિપુટીનો નિયમ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા, આ બધામાંથી હશે જ. જ્યારે પૂછાશે ને ત્યારે બ્રિજેશ સાહેબ યાદ આવશે. ચાલો ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ લખો. ચાલો બેટા ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ લખો અને સમજાવો. તો બેટા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો પહેલો તો શું કે નિયમ, પહેલો આપણે નિયમ લખીએ કે ત્રિપુટીના ત્રણ તત્વને આપણે આમ લખવાનું બેટા, ડોબ્રેનરનો નિયમ અથવા ત્રિપુટીનો નિયમ આમ વ્યવસ્થિત લખવાનું, પછી લખવાનું કે ત્રિપુટીના તત્વને ચડતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં રહેલો તત્વોનો પરમાણીય દળ બીજા બે તત્વના પરમાણીય દળના સરેરાશ જેટલો હતો. બેટા ફરીથી, ત્રિપુટીના તત્વને ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનો પરમાણીય દળ બાકીના બે તત્વના સરેરાશ જેટલો હતો.
બેડા મધ્યમાં રહેલા તત્વનો પરમાણીય ક્રમાંક બાકીના બે તત્વના સરેરાશ જેટલો હતો ચાલો તમારે આવી રીતે ઉદાહરણ આપવું પડે ચાલો આવી રીતે તત્વ સંન્યા અને પરમાણીય દળ ચાલો લિથિયમ Li પરમાણીય દળ 6.9 U ચાલો ફોડિયમ Na 23 U પોટેશિયમ K 39 U ચાલો બેટા પરમાણીય દળ પરમાણીય દળ હવે સૂત્ર મુજબ બાકીના બે ના મધ્યમાં રહેલા તત્વનો પરમાણીય દળ બાકીના બે ના એટલે 6.9 39 ચાલો કેટલા થાય સરવાળો બેટા ભાગ્યા 2 સરેરાશ કીધું એટલે 2 વડે ભાગવા પડે બેટા બરાબર શું મળશે 22.95 અને 22.95 એટલે શું લખાય 23 U 23 U એ કઈ યુનિટ બરાબર ચાલો ફરીથી ડોબરેન અને ત્રિપુટીનો નિયમ સમજાવો કે તત્વના પરમાણીય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનો પરમાણીય ક્રમાંક બાકીના બે તત્વના પરમાણીય દળના સરેરાશ જેટલો હોય છે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ લિથિયમ નો 6.9 સોડિયમ નો 23 અને પોટેશિયમ નો 39 બરાબર આ બંનેનો સરવાળો 6.9 39 ભાગ્યા 2 આ બંનેનો સરવાળો કરવાનો જે જવાબ આવે ને 2 વડે ભાગશો એટલે શું મળશે 22.95 શું લખાય તેવી એટલે વચ્ચેલા જેટલો આવી ગયો આ ડોબરેનનો ત્રિપુટીનો નિયમ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 10માં નંબર ચાલો હવે ચાલો પ્રશ્ન નંબર 10 તફાવત આપો સમૂહ અને આવર્ત સમૂહ અને આવર્ત અથવા તમને પ્રશ્ન પૂછાય ટૂંકનો જ લખો સમૂહ અને આવર્ત બરાબર ચાલો જવાબ પહેલા હું સમૂહનું લખું સમૂહ કોને કહેવાય તો ઉપરથી નીચે તરફ જતા ઉપરથી નીચે ની તરફ જતા ઉપરથી નીચે જતા પરમાણીય ક્રમાંકમાં શું થાય છે પરમાણીય ક્રમાંકમાં વધારો થાય છે બેટા ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણીય ક્રમાંકમાં શું થાય છે વધારો થાય છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે સમાન રહે છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે અને છેલ્લો પોઈન્ટ લખવાનો કે ઉપરથી નીચે તરફ જતા પરમાણીય ત્રિજ્યા તાત્વિય ગુણધર્મ સમજાવું આપો વધે છે હવે તમારે લખવાનું આર્વત ડાબેથી જમણી તરફ જતા પરમાણીય ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના બદલાતી રહે છે તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા અસમાન હોય છે આખો પ્રશ્ન સમજાવું છું 2 મિનિટ જોઈ લો
ચાલો બેટા ફરીથી તત્વો બે તફાવત આપો સમૂહ અને આરવત તો સમૂહ કોને કહેવાય તો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે પેલો પોઈન્ટ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પેલો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે બીજો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થાય છે ત્રીજો પોઈન્ટ ઉપરથી નીચે તરફ જતા પર ત્રિજ્યા અને ધાતુય ત્રિજ્યાનો ગુણધર્મ વધે ત્રિજ્યા વધે અને ધાતુય ત્રિજ્યાનો ગુણધર્મ વધે છે ત્રણ પોઈન્ટ આરવતના ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે હવે ઉપરથી નીચે આમાં શું થાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વધે જ્યારે આરવતમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના બદલાતી રહે છે જ્યારે ઓલામાં શું હતું બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના સમાન રહે છે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ધાતુય ગુણધર્મ વધે છે તો તત્વની રાસાયણિક ક્રિયાશીલતા આમાં શું આવે છે અસમાન રહે છે આમાં ગુણધર્મ વધે છે આમાં ક્રિયાશીલતા અસમાન રહે છે જોઈ લો બેટા મોસ્ટ આઈએમબીજે સ્ક્રીનશોટ લઈ લેજો કરજીન એકવાર નજર ફેરવીને પાકું કરી લેજો ચાલો પ્રશ્ન નંબર 11 કાલે 16 કરાયા હતા આજે 11 આયા બેટા સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે અથવા પ્રશ્ન આવો પણ પૂછાય પોષણના આધારે સજીવો મોના મુખ્ય પ્રકાર સમજાવો ચાલો બેટા પેલો કે બે ગમે તે પ્રશ્ન પૂછાય બરોબર કે સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે અથવા કે પોષણના આધારે સજીવના મુખ્ય બે પ્રકારો જણાવો તો બેટા પેલો પોઈન્ટ કે બધા સજીવો ઉર્જા અને દ્રવ્યો ની જરૂરિયાત સમાન હોય છે બરોબર પછી લખવાનું કે પોષણના આધારે સજીવના બે પ્રકાર પડે છે કેટલા બે પ્રકાર કયા કયા કોમેન્ટમાં લખો એક સ્વયંપોષી અને બે વિષમપોષી ચાલો હવે એમાંનું સ્વયંપોષી સમજાવું આખો સ્વયંપોષી પોષણ કે તેઓ અથવા લીલી વનસ્પતિ અથવા લખું ભાઈ કે તેઓ સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બન ડાયોક્સાઇડ વગેરે અકાર્બનિક સ્ત્રોત પ્રાપ્ત કરે છે બધી લીલી વનસ્પતિ લીલ અને કેટલાક જીવાણુ અથવા બીજો પોઈન્ટ શું કહેવાય હું સમજાવું એટલે કહું અને વિષમપોષી સમજાવું છું આખો પ્રશ્ન કે તેઓ
અન્ય સજીવે તૈયાર કરેલો ખોરાક પ્રાપ્ત કરે તેને વિષમ પોષી પોષણ કહે છે. અને ઉદાહરણ તરીકે માણસ બરોબર એટલે બધા પ્રાણીઓ અને ફૂગ. ચાલો દીદી આ આખો પ્રશ્ન સમજાઈ દો. મોસ્ટ આઈએમપી કે બે પ્રશ્નો છે, ગમે તે બે પૈકી એક પૂછાય કે બધા સજીવો ઉર્જા અને દ્રવ્યોની પ્રાપ્તિ કેવી હોય છે, સમાન હોય છે કે પોષણના આધારે બે પ્રકાર, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. ભાઈ આના માટે જો તેઓ સરળ દ્રવ્યોને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને અકાર્બન ડાયોક્સાઇડ સ્ત્રોતમાં પ્રાપ્ત કરે છે, અથવા આના બદલે આવું લખી શકો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે જેને સ્વયંપોષી પોષણ કહે છે. લીલી વનસ્પતિ ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે જેને સ્વયંપોષી પોષણ કહે છે. બધી લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ એ સ્વયંપોષી વિષમપોષી કે તેઓ અન્ય સજીવો એ તૈયાર કરેલા ખોરાકને પોતાના ખોરાક તરીકે પ્રાપ્ત કરે છે તેને વિષમપોષી કહે છે. કે તેને બીજાએ તૈયાર કરેલા ખોરાકને ભાઈ ડાયરેક્ટ ખાઈ જાય બરોબર, ખોરાક બીજાએ તૈયાર કર્યો પોતે જાતે જમી જાય એને શું કહેવાય છે, વિષમપોષી પ્રાપ્ત કહે છે. સમજણ વળી, સ્વયંપોષી એટલે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વયંપોષી પોષણ કહે છે. ભાઈ લખાણ આ પણ લખાય અને ઓલું પણ લખાય. અને વિષમપોષી કે તેઓ બીજાએ ખોરાક તૈયાર કરેલો ખોરાક પોતે જાતે ખાઈ જાય તો પ્રાપ્ત કરી જાય એને વિષમપોષી કહે છે બરોબર. ઘણા એવું કરે ભાઈ, અમારી વસ્તુના અમારા પ્રકાશન હોય તો અમારું નામ ચેકી નાખે પોતાનું નામ ચડાવી દઈ દે બરોબર, એ વિષમપોષી કહેવાય. ચાલો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગઈ સાલ બેટા માસ પ્રમોશન લેવાય તો પણ બીજી પરીક્ષામાં પાટણ જિલ્લાનું બીજી પરીક્ષાના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો હતો. હવે જે રહું છું પ્રશ્ન નંબર 12, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ આપો. આપી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો ચાલો, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ જો આગળ આવ્યું તો એમ જ ની હાજરીમાં પાણી CO2 જેવા અકાર્બનિક પદાર્થનું ગ્લુકોઝ જેવા સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી ખોરાક તૈયાર કરવાની પદ્ધતિને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તમે શું સમજ્યા છો? સૂર્યનો પ્રકાશ આવે એવું કંઈક આવશે, પ્રકાશ સંશ્લેષણ કહે છે. બેટા સમીકરણ તમારું C6CO2 વત્તા 12H2O ઇન્ટ્રિગેશન ક્લોરોફિલ સૂર્યપ્રકાશ C6H12O6 શું બને? ગ્લુકોઝ વત્તા 6CO2 વત્તા 6O2 અથવા H2O.
ચાલો બેટા ફરીથી આ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં બેટા લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી રૂપાંતર કરી અને તૈયાર કરે તેને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ કહે છે ચાલો બેટા આ ફરીથી કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને CO2 જેવા અકાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં અકાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં વિભાજન કરે અથવા પદાર્થમાં રૂપાંતર કરી અને પોતાનો ખોરાક જાતે બને અથવા પોતાની ખોરાક બનાવે આ પદ્ધતિને પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિ કહે છે ફરીથી કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ ની હાજરીમાં પાણી અને CO2 જેવા અકાર્બનિક પદાર્થનું ગ્લુકોઝ જેવા સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરવાની પદ્ધતિને પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિ કહે છે 6CO2 + 12H2O ઇન્ટિગ્રેશન ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર શું બનાવે છે ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ + 6CO2 + 6H2O ઓ બેટા આઈએમપી પ્રશ્ન ચાલે છે કોઈ પણ જાતની જો તમને મજા ન આવતી હોય તો પ્રેમથી નીકળી જાજો પણ જો તમને મજા આવતી હોય તો તમારા પાંચ ભાઈબંધને આવતી કાલે લાઈવમાં જોડજો એનું બેટા પુણ્ય મળે બેટા ભાઈ અને પોતાના હાથે જો ક્યાંય પુણ્ય કર્યું હોય ને ભાઈ તો એ પુણ્ય ગણાય પારકા કહી દે પુણ્ય કરો તો એ પુણ્ય ના ગણાય બરોબર અને ક્યાં ભાઈ તમારા હાથે કંઈક કર્યું હોય પાંચ ભાઈબંધને મદદ કરી હોય અને એનાથી ઈ પાસ થઈ જશે બેટા રાધનપુરના પાટણ જિલ્લા અથવા મારો વિડિયો જેટલા જોવે છે આઈએમપી પ્રશ્નમાં ક્યાંય પણ આના લીધે તમને ક્યારે પણ ફાયદો થાય તો સીધો મને બેટા મારા કાંઈ નથી જોતું તમારી જોડેથી નથી તમારી ફી જોતી નથી તમારી જોડે પૈસા જોતા પણ એક જ વસ્તુ કે તમારા સાચા તમારા મિત્રોને સાચી માહિતી આપજો કે ડોહાઓ જોડે ભણાય કે બ્રિજેશ સાહેબ જોડે ભણાય બરાબર આ માહિતી સાચી આપજો કે કે ભાઈ કયા ડોહાઓ જોડે ભણાય કે બ્રિજેશ સાહેબ જોડે ભણાય આ માહિતી તમારા નાના ભાઈઓ જ ને આપજો આના સિવાય બ્રિજેશ સાહેબને કાંઈ જોતું નથી અને ગમે ત્યારે બ્રિજેશ સાહેબ નું કામ પડે ને તો આપણો નંબર ઉપર અથવા ઇન્સ્ટાગ્રામમાં કે ટેલિગ્રામમાં એક મેસેજ કરજો બ્રિજેશ સાહેબ આજે ચાલો અને કાંઈ પી શીખવું હોય કે કઈ બી કામ હોય ચાલો બેટા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર કયો આવે તે એક કોષી સજીવ સજીવો કેવી રીતે પોષણ મેળવે છે ચાલો હવે એક કોષી સજીવો છે એ કેવી રીતે પોષણ મેળવે છે એનો અર્થ શું તે પોતાનો ખોરાક કેવી રીતે લે છે તો ધ્યાન આપો અમીબા અને પેરામીશિયમ અને પેરામીશિયમ એક કોષી સજીવ છે એક કોષી પહેલા તો શું ભાઈ અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવ છે પેલો ભાઈ કોણ છે ભાઈ અમીબા અને પેરામીશિયમ કોણ છે તો એક કોષી સજીવ છે પછી બેટા તમને ઈચ્છા થાય તો આવી આકૃતિ દોરવાની સારું લાગે ભાઈ અમીબા ને કોઈ પગ હોય નહીં બરાબર કોષ કેન્દ્ર ગમે તેવી આકૃતિ દોરો અમીબાની આકૃતિ ચોક્કસ હોય નહીં ફૂટપાથ અન્નધાની અહીંથી ખોરાકના કણ ચાલો આવી આકૃતિ દોરી દેવાની બરાબર બે માર્ક્સમાં પૂછાય સાહેબ દોરાય બે માર્ક્સમાં પણ શું વાંધો ભીતર વાંધો કઈ વાંધો કઈ તમારા બાપા નું ઘસાઈ છે દોરો સારું લાગશે ઇમ્પ્રેશન તમારી વચ્ચે ચાલો નીચે ના પછી એના પછી કે અમીબા કોષીય
सपाटी पर थी, अस्थाई फुटपाथ द्वारा खोराक ग्रहण करे छे। बीजो पॉइंट के आ प्रवधो खोराक ना कणो ने केरी जोड़ाई जाए छे अने अन्नदानी बनावे छे। पीजो भाई अन्नदानी मा जटिल पदार्थ नु सरल पदार्थ मा विघटन थाय छे अने ते कोष रस मा प्रसरण पामे छे। અને એના પછી અપાચિત ખોરાકનો અપાચિત દ્રવ્યો કોષમાંથી બહાર નિકાલ કરવામાં આવે છે। પેરામિશિયમ खोराक ग्रहण की क्रिया प्रक्रमों द्वारा थाय छे। आखो प्रश्न बेटा 2 मिनिट समझाऊं छु, 2 मिनिट जोई लो। चलो बेटा फरी दी के अमीबा ने पेरामिशियम एक कोशी सजीव छे। अमीबा ने पेरामिशियम एक कोशी सजीव छे बराबर। अबे अमीबा ने कोशीय सपाटी के छे अस्थाई फुटपाथ द्वारा खोराक नु ग्रहण करे छे। अमीबा ने कोशीय सपाटी पर थी अस्थाई फुटपाथ द्वारा अस्थाई जो आ फुटपाथ अस्थाई फुटपाथ द्वारा ते खोराक नु ग्रहण करे છે। પહેલો પોઈન્ટ કે અમીબા ને પેરામિશિયમ કે અમીબા ની કોષીય સપાટી પર અસ્થાયી ફૂટપાથ દ્વારા તે ખોરાકનું ગ્રહણ કરે છે। આકૃતિ હોય તો ફૂટપાથ શબ્દના આધારે પહેલો પોઈન્ટ યાદ આવી જાય। આ પ્રવધો ખોરાકના કણોને શું કરે છે? અમીબા ખોરાક હોય છે એના કણોને શું કરે છે? ઘેરી લે છે બરાબર। ખોરાકના કણોને ઘેરી અને જોડાઈ જાય છે અને અન્નદાની બનાવે છે। જો આ કણો છે ખોરાકના કણોને ઘેરી શું બનાવે છે? અન્નદાની બનાવે છે। હવે અન્નદાનીમાં જટિલ પદાર્થોનું સરળ કાર્બનિકમાં અન્નદાનીમાં શું કામ થાય? જટિલનું સરળમાં વિઘટન થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે। અપાચિત દ્રવ્યોનું કોષની બહાર નિકાલ કરવામાં આવે છે અને પેરામિશિયમ એ ખોરાક ગ્રહણ કરવા માટે પ્રક્રમો દ્વારા થાય છે। પેરામિશિયમ કોના દ્વારા કરે છે? પ્રક્રમો દ્વારા। ફરીથી આખો પ્રશ્ન સમજી લો કે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે। અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે। બીજો કે અમીબાની કોષીય સપાટી પર અસ્થાયી અસ્થાયી ફૂટપાથ દ્વારા ખોરાકનું ગ્રહણ થાય છે। અમીબાની સપાટી પર અસ્થાયી ફૂટપાથ દ્વારા ખોરાકનું ગ્રહણ થાય છે। આ પ્રવધો ખોરાકના કણોને ઘેરી અને જોડાઈ જાય છે અને અન્નદાની ખોરાકના કણોને ઘેરી અને જોડાઈ જાય છે અને અન્નદાની બનાવે છે। અન્નદાનીમાં જટિલ પદાર્થનું સરળમાં વિભાજન થાય છે અને અપાચિત દ્રવ્યોનો કોષરસની બહાર નિકાલ કરવામાં આવે છે અને પેરામિશિયમ એ ખોરાક ગ્રહણ કરવા એ પ્રક્રમો દ્વારા કરે છે। બેટા આ પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, 2-3 વાર વિડિયો પતે એટલે વાંચી લેજો, મોસ્ટ આઈએમપી બેટા પ્રશ્નો છે। ચાલો નેક્સ્ટ। મજા આવે છે કે
રેવાદુ વે ના તો હોય તો રેવાદુ કે આજનું આટલા પૂરતું જ રાખું ભાઈ ચલાવું છું હો બે મિનિટ થોડો બોલ બોલ કરું આમ રેસ્ટ લેવો પડે ને ભાઈ આમ ગળું રહ્યું ને બેટા તમારા માટે થઈ તમારા માટે આમાં બોલો લાઈવમાં મને 5 રૂપિયા માટે તમારે જો લેવો ના બોલો તમારા માટે થઈને કરું છું આમ એક કલાક બોલ બોલ કરજો તમારું ગળાની શું હાલતાય ની ચેક કરજો એટલે બીજું કે લાઈવ ચાલુ રાખું છું ને કે પંખો એ ચાલુ નથી રાખી શકતો પંખો ચાલુ રાખવું તો એના અવાજ દ્વારા તમને ડિસ્ટર્બન્સ થાય આટલી તમારા માટે થઈ અને કષ્ટ સહન કરું છું કોના માટે તમારા માટે બરાબર તો બેટા થોડું તમે ભાઈ સપોર્ટ કરો યાર ચાલો બેટા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 14 તફાવત આપો કમલી અને શીરા બેટા તફાવત આપો ધમની અને શીરા મોસ્ટ આઈએમપી બેટા લખવું હોય તો લખી રાખજો બીજી પરીક્ષા અથવા બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 110% આવશે ભાઈ મને પૂરો વિજ્ઞાન ઉપર નહીં વિજ્ઞાન કરતા મને મારા એક્સપિરિયન્સ ઉપર વિશ્વાસ છે ભાઈ હશે અમુક જોડા 60-70 વર્ષનો અનુભવ પરંતુ બેટા આજની પેઢીનો યુવાન છું બરાબર ઓનલાઈન કહેવાય ને કે દુનિયા આજનો જે યુવાન કરીએ કે 70 વર્ષનો કઈ તો ના કરીએ કે બરાબર એ પેઢીનો યુવાન છું રિસર્ચ કરીને આવું છું એમનો પ્રશ્ન તમારી સામે ચોપડી લઈને નહીં આવી જતો સીધું રિસર્ચ કરીને આવું છું બધા આઈએમપી પ્રશ્ન ગોતી ગોતીને લાવું છું કે રિસર્ચ એટલે બેટા કે મટીરિયલ બનાવું છું જાતે તમામ જોઉં છું પેપરો જૂના જોઉં છું કે કયા પ્રશ્નમાં કયો પૂછાય તો મારી જોડે બેટા 25થી વધારે પેપર સેટ નવા છે લેટેસ્ટ બરાબર હવે એ લેટેસ્ટ પેપર સેટમાંથી જોઈ જોઈ એને બનાવી આનું વિશ્લેષણ કરી અને તમારી જોડે આવું છું 70 વર્ષના બુઢ્ઢાની જેમ નથી બરાબર કે એટલે અનુભવ બેટા એજ કરતા આટલી નાની એજમાં આટલી મહેનત કરીને આવું છું ભાઈ એમને તમારી સામે નહીં ઊભો થઈ જતો તો એની જરા બેટા કદર કરો યાર મજા બરાબર છે ને ચાલો બેટા અને આઈએમપી પ્રશ્ન આવી રીતે કાઢી અને કહું છું કે પૂછાશે 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 બરાબર કહે છે ભાઈ કોઈના હશે 60-70 વર્ષનો અનુભવ 5 વર્ષના અનુભવના આધારે કહું છું ઓનલી પર 5-6 બરાબર 5-6 વર્ષથી જ માર્કેટમાં છું પરંતુ તમારા બધાની દુઆથી સારી પ્રગતિ કરું છું અને તમારા બધાના આશીર્વાદથી આનાથી પણ ડબલ દઈશ ચાલો બેટા ધમની અને શીરા ચાલો બેટા ધમની તમની કોને કહેવાય તમની ચાલ કે હૃદયમાં હૃદયમાંથી શરીર ના જુદા જુદા હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ રુધિર લઈ જાય છે રુધિર લઈ જાય છે પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે ત્રીજો પોઈન્ટ રુધિર ઊંચા દબાણ થી વહે છે
चौथो पॉइंट वाल्वो होता नहीं भाई हृदय में वाल्वो भाई तमनी में वाल्व ना हो वाल्वो होता नहीं चौथो पॉइंट ओटो युक्त शुद्ध रुधिर वहे छे शरीर में ऊंडा मां होय छे चलो बेटा एना पछी शिरा अने आखो प्रश्न समझाऊ पछी के शरीर ना जुदा जुदा भागों माथी हृदय तरफ रुधिर लई जाए छे बीजो पॉइंट के दीवाल पातळी अने ओछी स्थिति स्थापक होय छे रुधिर नीचा दबाणे वहे छे वाल्व वहे छे CO2 युक्त चार बस आपको बोल देंगे चार एक बार समझे लो बेटा धमनी अने सीरा में तफावत जना तो धमनी अने सीरा विषय टूंक नोज लखो आओ बे प्रश्न माथी गमे तो एक पूछा तो धमनी हृदय माथी शरीर ना जुदा जुदा भागो तरफ रुधिर लई जाय छे हृदय माथी शरीर ना जुदा जुदा हृदय माथी शरीर ना जुदा जुदा भागो तरफ रुधिर लई जाय छे हृदय माथी शरीर ना जुदा जुदा भागो तरफ रुधिर लई जाय छे हृदय माथी शरीर ना जुदा जुदा भागो तरफ हृदय माथी शरीर ना जुदा जुदा भागो तरफ रुधिर लई जाय छे कोण धमनी બીજો ભાઈ કે દીવાલ જાડી જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે પહેલો પોઈન્ટ કે હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ લઈ જાય છે બીજો કે દીવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે ત્રીજો પોઈન્ટ કે વાલ્વો હોતા નથી ચોથો પોઈન્ટ ઓટુ યુક્ત શુદ્ધ રુધિર વહે છે અને શરીરમાં ઊંડાણમાં હોય છે શરીરના ઊંડાણમાં હોય છે 2 3 4 5 6 પોઈન્ટ શિરાના કે શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે જ્યારે આ શરીરના જુદા જુદા ભાગો તરફ લઈ જાય છે અને આમાં શું આવશે શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે આમાં દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તો આમાં દીવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે હા વાલ્વો હોતા નથી તો આમાં વાલ્વો હોય છે હા રુધિર ઊંચા દબાણથી વહે છે તો આ રુધિર નીચા દબાણથી વહે છે જોઈ લો બેટા એકવાર ફરીથી એકવાર સમજાઈ દઉં જોઈ લો ફરીથી હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ રુધિર લઈ જાય છે દીવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે રુધિર ઊંચા દબાણથી વહે છે વાલ્વો હોતા નથી ઓટુ યુક્ત શુદ્ધ રુધિર વહે છે શરીરની ઊંડાણમાં હોય છે શિરા શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે દીવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે રુધિર નીચા દબાણે વહે છે અને વાલ્વો હોય છે બેટા કાલના 16 પ્રશ્નો આજના 14 પ્રશ્નો 16 અને 14 16 પ્લસ 14 બેટા કેટલા દિયા 13 કેટલા દિયા 30
तीस प्रश्न बेटा आपिया छे भाई एवं कहीं ना कहीं एवं कि तीसे तीस मां पीज विभाग भी आवे बेटा आ 30 प्रश्न मांथी प्रश्न तुम्हारा आईएमपी छे पूछाई सके तो 30 से 30 प्रश्न तैयार करी नाखो आवती काले मळीशु વધારે સમય તમ લેશું એટલે તમને વધારે કવર થાય લાઈવ માં આવી જ રીતે જોડાતા રહો અને તમારા માટે તમારા માટે તમારા ફ્રેન્ડોને પણ જોડો એને પણ કહો કે ભાઈ ભણવાનું કર બોર્ડની પરીક્ષા નજીક છે બ્રિજેશ સાહેબને લાઈવ માં આવો અને બ્રિજેશ સાહેબ એ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરે છે પછી કોઈ પણ પ્રવૃત્તિ હોય બરાબર છે તો તૈયાર રહો ભાઈ આવતી કાલે વારંવાર કહું છું મારે બીજું કાંઈ નથી જોતું કે તમારા નાના ભાઈ બહેનને એટલું કો કે કોની જોડે ભણાય બુઢાઓ જોડે ભણાય કે ભાઈ એટલે હું જે કહું છું એ તમે સમજો છો અને કોની જોડે ના ભણાય બરાબર છે આપણું લાઈવ વિડિયો પણ તમારા નાના ભાઈ બહેન અથવા આજુબાજુ રહેતા વાયલ વાલીઓને બતાવો કે બ્રિજેશ સાહેબ કેવું ભણાવે છે અને જો બેટા તમને વિડિયો સારો લાગે તો તમારા પાંચ ફ્રેન્ડ સર્કલને શેર કરો અને બેટા ચેનલને વધુમાં વધુ હજી મને ભાઈ આટલા મહિનાથી આટલી તમારી મહેનત કરું છું એક કલાકને કેટલી 10 મિનિટ થઈ એક આટલું કન્ટિન્યુ બોલ બોલ કરું છું તો ભાઈ કમસે કમ તમે મને 1000 સબસ્ક્રાઇબ હજી સુધી નથી પહોંચાડ્યા આનું મને કાયમ દુઃખ હશે રહેશે અને રહેશે બરાબર તો દરેક જણને બાકી તમારી ઈચ્છા ચાલો બેટા આજના લાઈવ સેશન અહીંયા આગળ પૂરું કરું છું કેમ પૂરું કરું છું કે બોલ બોલ કરતા હવે ગળું થોડું બરાબર એના માટે ને કરા જી ખેંચો બરાબર 30 પ્રશ્ન કાલે તૈયાર કરી નાખજો હું એવી આશા રાખું છું ચાલો બેટા આવતીકાલે મળીશું થેન્ક યુ વેરી મચ બાય બાય લાઈક કરી નાખજો શું 18 ને ફિર એન્જોય થયા બંધ કરી દેવા દે